कलेक्शन करो। हाँ अजी तो ट्वाइस नो आपको कलेक्शन करो। વેલકમ ટુ ધ ડીજે વ્લોગ, કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે। તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો। તો ગાઈઝ ગુડ મોર્નિંગ, અને આજે આખા દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ, તો વ્લોગને એન્ડ તક જોતા રહેજો। અને અત્યારે તો હું રેડી થઈને જાઉં છું એક શૂટ પર। કયા શૂટ પર એ તમને બતાવું, તો પહેલાં તો રેડી થઈ જઈએ। તો ગાઈઝ હું રેડી થઈ ગઈ છું, અને આ જો મેં પહેર્યા જે નવા ચશ્મા જે છે મિસ્ટર ચશ્માવાલા .in ના ત્યાંથી। તો ચશ્મામાં મારો ફેસ અને મારો લુક કેવો લાગે છે કમેન્ટ કરજો, અને આરતી વેઇટ કરે છે। તો ચલો જઈએ, અને ક્યાં જાઉં છું તે ત્યાં તમને પહોંચીને જ બતાવું। સો ગાઈઝ, તમને કીધેલું હતું ને કે અમે લોકો શૂટ માટે જઈએ છે, તો ક્યાં આવ્યા છે? રીબાઉન્ડ્સમાં। તો રીબાઉન્ડ્સ ઓપન થઈ ગયું છે, તો ગેમ અને ફન માટે અહીંયા આવી જજો। તો ચલો હવે અંદર જઈને અમે કઈ રીતના શૂટ કરીએ છીએ ને તે તમને બતાવું। સો ગાઈઝ, અત્યારે અમે રીબાઉન્ડ્સની અંદર આવી ગયા છે, અને અમે થોડી ઘણી ગેમ બહારની સાઈડ રમી, અને હવે અમે લોકો આવ્યા છે શૂટિંગ એરિયામાં। અને આ ગેમ તો બહુ જ સરસ એવું લાગે છે, તો હવે હોપફુલી જોઈએ કે કઈ રીતના રમાય છે। હું ફર્સ્ટ ટાઈમ રમીશ, હું રીબાઉન્ડ્સમાં બહુ બધી વાર આવી છું આગળ, પણ હાર્દિક આપને આ ગેમ રમે, તમે રમ્યા છો આઈ ગેમ હે ને, બટ હું નથી રમી। તો હવે જોઈએ, ટ્રાય કરીએ કે કેવી રીતના રમાય છે। તો ગાઈઝ આ ભાઈ અમને સમજાવે છે કે કઈ રીતના આ ગેમ રમવાની છે તે। હા, અહીંયા આવશે લગભગ કમર પર, આ બર્ડ છે શોલ્ડરની વચ્ચે આવશે, આવી બંને સામે રાખજો, ફાજા રાખજો, ઓકે? અને સ્કોપથી થોડુંક પીસ પાછળ જે આપવાનું છે તો ક્લિયર દેખાશે, અને લોડિંગનું બધું સમજ મેં આયા, ખુદ સમજ મેં નહીં આયા, મેરે તો સબ ઉપર સે હી ગયા, સમજ મેં આયા? આમ કરો, આ જને અહીંયા રાખો, ચલો ટ્રાય કરીએ। હવે આપણે જોઈએ કે હાર્દિકે કેટલા શોટ માર્યા, 3 શોટ, 8 8 8, મને તો દેખાતું જ નહીં આટલું, બતાવો તમારો, બતાવો સૌથી વધારે નજીક મારે 7 ને 8 ને 7, હવે મારું જોઈએ, ઉવાર સૌથી ના, હવે મારું જોઈએ હતો તો યાહી ની આયા, બસ એક લાઈગો એ પણ જો 7 નંબર, પણ આ મેં નહીં માર્યો, આ તેમ માર્યો ને, આ તેમ માર્યો ને શોટ, એવું છે તો આ મેં જ માર્યો જ। તો ગાઈઝ અહીંયા બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલતું હતું એટલે હું કંઈ બોલી નહીં શકતી હતી, પણ અમે લોકો મૂંગા વેરાની જેમ વાત કરી ત્યાં, કારણ કે યુટ્યુબ પર એક ઇશ્યુ આવે સોંગ સંભળાય તો કોપીરાઇટ લાગે એટલે। સો ગાઈઝ, અત્યારે અમે લોકો આવ્યા છે બોલિંગ માટે, અને અત્યારે હું ટર્ન લેવીશ, તો હવે જોઈએ કે કેવી રીતના રમાય છે। આમ તો અમે બહુ બધી વાર રમ્યા છે બોલિંગ, ખાલી હવે જોઈએ, અત્યારે મારો બહુ ટાઈમ પછી રમું છું ને એટલે વ્યવસ્થિત રમાય છે કે નહીં। હાર્દિક મારું શૂટ લાવો તમે, હું બોલિંગ રમું છું, લાવો ભાઈ, એક મિનિટ ચલને બોલ, તારાથી બોલ ઉચકાતો નથી, ઓ ભાઈ 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 બોલ જો ક્યાં જાય છે, જો
બોલ જેટલો હેવી છે તો કરે શું ઉભી રહે ઉભી રહે રિબાઉન્સ પછી હું થોડા કામ માટે ગઈ હતી અને અત્યારે હું ઘરે આવી ગઈ છું અને રિબાઉન્સ માંથી હું શું જીતી છું તમને બતાવ વેટ ગાઈઝ રિબાઉન્સ માંથી ફાઈનલી આ ત્રણ ટેડી હું જીતી છું અને આ બંદર સેમ છે અને આ થોડું અલગ છે પણ મારો ફેવરેટ આ વાળો છે તો મારા કલેક્શનમાં આ એડ થાય છે ઓલરેડી મારી પાસે આ બે છે તોય એક આ વાળું એડ થયું અંદર પછી એક આ વાળું એડ થયું અને એક આ વાળું એડ થયું સો આ છે મારું કલેક્શન હજી આટલો પાર્ટ બાકી છે ભરવાનો આટલો પાર્ટ ભરાઈ ગયો છે તો ગાઈઝ આ વસ્તુ કોને આપેલી ખબર છે આ બે વસ્તુ હા ઠીક છે તો આ છે ને અમે લોકો ફર્સ્ટ ટાઈમ જ્યારે એક્સપ્લોરમાં રમવા ગયા હતા ને એટલે ગેમ ઝોનમાં આ છે ને તે મશીનમાંથી કાઢેલું હતું એટલે પેલી જે ઉછકવાવાળું મશીન આવે ને ગ્રીપવાળું તેમાંથી કાઢેલું હતું અને આ અમે બોનસવાળી ગેમ રમતા હતા ને યાદ છે તમને કંઈ તે બોનસવાળી ગેમમાંથી સ્કોર કરીને આ મિનિયન લીધેલું હતું અને આ પણ અત્યારે મશીનવાળી ગેમમાંથી જ આ પણ એટલે આ જે ત્રણ છે ને એ પણ પેલી મશીન ઉચકવાવાળી મશીનમાંથી લીધું છે એટલે અત્યારે મારી પાસે થયું છે 1, 2, 3, 4, 5 and 6 હા 1 પછી અહીંયાથી અહીંયા આ 2, આ 3 પછી આ 4, 5, 6 અને એના પછીનો આખો અમે આખું કલેક્શન બનાવું કેમ યુનિક રીતનું શું હજી આખું કલેક્શન કરો હા હજી તો ટોઇઝનું આખું કલેક્શન કરો મસ્ત મજા આવશે આખું જ્યારે છે ને ધીમે ધીમે આવી રીતના યાદગીરીવાળા ટોઇઝ આવું હોય ને તે જ મૂકું આમ પોતે પરચેસ કરીને એવી રીતના નહીં કોઈ યાદગીરી હોય કે કોઈ સ્પેશિયલ ડે પર આપ્યું હોય કે સમથિંગ એવું કંઈ પણ એટલે એ રીતનું કલેક્શન કરશું મસ્ત મજા આવશે અમે રૂમને મસ્ત કરી નાખશું તો કંઈ નહીં તો બસ આજના માટે આટલું જ તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય